श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। जो तुम्हारा पिता राजकारण मा मोटू नाम धरावे छे, तुम्हारी माता कोई विस्तार ना धारा सभ्य छे, अने तेम छता तमे जेल मा छो, तो पण तमे कई पण करी शको छो जेल मा बैठा बैठा। आ दाखलो पूरो पाड्यो छे गणेश गोंडले। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ। ગણેશ ગોંડલ હાલ તો જેલમાં છે। જૂનાગઢના એક દલિત યુવકને માર મારવાના કેસમાં અત્યારે તે જેલમાં છે, પરંતુ તેમની જામીન અરજી રદ કરવામાં આવી છે। તેમ છતાં તેમણે ગોંડલની જે સહકારી બેંકની ચૂંટણી આવે છે તેમાં તેમણે ફોર્મ ભર્યું છે। એટલે અહીંયા એ કહેવત તો લાગુ પડે જ છે કે તમારા પરિવારમાંથી જો કોઈ રાજકારણમાં છે તો તમે ગમે તે કરી શકો છો, તમારા હાથ ખુલ્લા છે, ભલે તમે જેલના સળિયાની પાછળ કેમ ના હો। અને બન્યું પણ ગણેશ ગોંડલ સાથે કંઈક એવું જ। તેમણે હવે ગોંડલની સહકારી બેંકની ચૂંટણી આવે છે તેમાં તેમણે ફોર્મ ભર્યું છે, અને જ્યારે 11 ડિરેક્ટરોની બેઠક માટે 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમાંથી એક ગણેશ ગોંડલ છે। આવતી 15 સપ્ટેમ્બરે નાગરિક બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેમને લઈને ગણેશ ગોંડલને પણ એમ થયું કે હું પણ ફોર્મ ભરી દઉં। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ગોંડલ નાગરિક સહકારી બેંક છે તેમના ડિરેક્ટરને વાંધો પડ્યો અને તેમણે પોલીસ વડાને રજૂઆત કરી કે કોઈ પણ અપરાધી આ બેંકની ચૂંટણી માટે ફોર્મ નહીં ભરે। પણ એ જોવાનું છે કે જયરાજસિંહ જાડેજા આખા પિક્ચરમાં કઈ રીતે આવે છે, કઈ રીતે તે ગણેશ ગોંડલને ચૂંટણી લડાવે છે। આખરે ગણેશ ગોંડલની માતા પણ એક ધારાસભ્ય છે અને તેમની સાથે તેમના પિતા જયરાજસિંહ જાડેજા, તે અત્યારે ખૂબ જ નામ ધરાવે છે ગોંડલની અંદર અને એક રાજકારણની અંદર પણ। હવે એ જોવાનું છે કે જે 15 સપ્ટેમ્બરે નાગરિક બેંકની ચૂંટણી આવે છે તેમાં હવે કેવી જોવા જેવી થવાની છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં જેટલો ગરમાવો હોય એટલો જ ગરમાવો ગોંડલની સહકારી નાગરિક બેંકની અંદર અત્યારે આવ્યો છે। એ એટલા માટે કે ત્યાં ગણેશ ગોંડલે ફોર્મ ભર્યું છે અને એ પણ જેલમાં બેઠા બેઠા। હવે એ જોવાનું છે કે જો કંઈ પણ ના થાય અને ગણેશ ગોંડલા ચૂંટણી લડે તો પ્રચાર કઈ રીતે કરશે, કારણ કે તેમની જામીન અરજી તો રદ કરવામાં આવી છે, અને તેમ છતાં જો તેઓ જીતી જાય તો આખરે સવાલ પણ એ ઊભો થાય છે કે તમારા રાજકીય પગ એટલા બધા લાંબા છે, તમારા હાથ એટલા લાંબા છે કે તમે ગમે તે કરી શકો। પણ જોવાનું એ કે જો ત્યાં સુધી એમની જામીન અરજી જે પાસ કરવામાં ના આવે, કારણ કે અત્યારે તો રદ કરવામાં આવી છે, જો તે જેલની બહાર ના આવે અને ચૂંટણી જીતી જાય તો તેઓ કઈ રીતે આ બેંકને સંભાળી લેશે। સવાલ તો ઘણા બધા છે, પણ અહીંયા એક વાત એ પણ યાદ આવે છે કે થોડા દિવસ પહેલાં અલ્પેશ ઢોલરિયાએ જગ જાહેર એક વાત કરી હતી કે ગણેશભાઈ હવે થોડા જ દિવસોની અંદર આપણી વચ્ચે હશે, આપણે પણ તેમનો કોઈક આવો જ કાર્યક્રમ કરતા હશું, તેઓ સવાર સાંજ આપણી વચ્ચે આપણા કામ કરશે। ત્યારે પણ એ સવાલ થતો હતો કે અલ્પેશ ઢોલરિયા શું આગાહીકાર છે, તેમને કઈ રીતે ખબર પડી કે ગણેશ ગોંડલ હવે બહાર આવવાના છે, અને જોગાનું જોગ પણ બન્યું જેવું અલ્પેશભાઈ આગાહી તો કરી દીધી અને એમની સાથે ગણેશ ગોંડલે જેલમાં બેઠા બેઠા ફોર્મ પણ સબમિટ કરી દીધું। આ તો રાજકીય તમારા વગ એટલી બધી ઝડપી છે કે તમે ગમે તે જગ્યા પર બેઠા હોવ, ગમે ત્યાં હોવ, છતાં પણ તમારે જો કઈ ચૂંટણી લડવી છે તો તમે લડી શકો છો। તમારા ઉપર કેટલા બધા કેસ હોય, તમે કોઈ પણ ગુનામાં સંડોવાયેલા હોય, તેમ છતાં તમને ફોર્મ તો મળી જ જાય છે, આ તો આપણી સિસ્ટમ છે। હવે ગોંડલની અંદર ચૂંટણી આવે છે ગોંડલ સહકારી બેંકની, એટલે કે ઘરનું તો ત્યાં જ કહેવાય છે, કારણ કે જયરાજસિંહનું તો એક સારું એવું ગોંડલની અંદર વર્ચસ્વ છે, એ ઉપરાંત તેમના પત્ની ત્યાંના ધારાસભ્ય છે, એટલે કે પોતાના દીકરાને કોઈ એક જગ્યા ઉપર બેસાડવા માટે આ બંને પતિ પત્ની કંઈ પણ કરી શકે એમ છે। પણ એ જોવાનું છે કે ગણેશ ગોંડલ જો હવે ત્યાંથી ફોર્મ ભર્યું છે અને ત્યાંથી ચૂંટણી લડશે તો આગામી દિવસોમાં શું થવાનું છે, કારણ કે બેંકના ડિરેક્ટરે તો ચોખ્ખી ના પાડી દીધી છે કે હું અપરાધીઓને ફોર્મ ભરવા નહીં દઉં કે ચૂંટણી લડવા નહીં દઉં। હવે આખા મામલામાં એ જોવાનું છે કે જે પોલીસ છે તે બેંકના ડિરેક્ટરનું સાંભળે છે કે પછી જયરાજસિંહ અને તેમના પત્ની કે પછી ગણેશ ગોંડલનું સાંભળે છે। હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે ક્યારે જામીન અરજી જે રદ થઈ છે તે આગળ પાસ કરવામાં આવે, એટલે કે ગણેશ ગોંડલને જેલમાંથી મુક્તિ મળે અને તે ચૂંટણી લડે, જો ચૂંટણી લડી જાય અને જીતી જાય તો એ જોવાનું છે કે તે આ બેંકને કઈ રીતે સંભાળશે। અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।
श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाएं।